સાબરમતી નદીના કિનારે વસેલી એક ઐતિહાસિક નગરી. રાજા કર્ણદેવે વસાવેલા આ નગરનું નામ કર્ણાવતી પણ હતું. આ શહેરમાં ઊભું છે એક ભવ્ય મંદિર, જેમાં પૂજાય છે ભગવાન વિષ્ણુના 8મા અવતાર એવા શ્રી રણછોડરાયજી. અહીં એમની સાથે બિરાજે છે માતા જાંબુવતી. આ મંદિરના શિખરે લહેરાય છે ધજા ભક્તિ અને શ્રદ્ધાની, કારણ કે આ છે દેવસ્થાન શ્રી રણછોડરાયજી મંદિર, સારંગપુર, અમદાવાદ. અમદાવાદના પશ્ચિમી તટ પર વસ્યું છે વિશ્વ શ્રેણીનું શહેર, જ્યાં છે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ અને ગગનચુંબી ઇમારતો, અને નદીની બીજી તરફ વસ્યું છે ઐતિહાસિક વારસો ધરાવતું હેરિટેજ અમદાવાદ. જાણે હૈયે હૈયું અડાડી ઉભેલા જૂની ઢબના કાચી માટીના દેશી મકાનો. નદીના તટે વસેલા અમદાવાદના સારંગપુરમાં બિરાજે છે શ્રી રણછોડરાયજી. આ શહેર ઉપર મુઘલો, રાજપૂતો, મરાઠા અને અંગ્રેજ શાસકો આવ્યા છે. પેશવાઈ કાળમાં સદાશિવ અમરાપુર નામના એક પેશવાએ અને અન્ય જ્ઞાતિજનોએ આ મૂર્તિ જે મળી આવેલ તે મંદિરની સ્થાપના કરેલી આશરે 600 વર્ષ પહેલા. જેમ જેમ વિકાસ થતો ગયો એમ સાથે મકાનો જોડાતા ગયા અને આ મંદિરે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. આ મંદિરનું વિશિષ્ટ મહત્વ એ છે કે અહીંયા રણછોડરાય સાથે માતા બિરાજમાન છે. માતા બિરાજમાન છે ઉપરાંત બાજુમાં પૌરાણિક શિવાલય સિદ્ધનાથ મહાદેવ પણ આવેલ છે, જે ચંદ્રકાંતભાઈ સોમપુરા તથા અન્ય મહાનુભાવોએ સેવા આપેલી. એ લોકોની આર્કિયોલોજી જે સર્વે ગણતરી પ્રમાણે મહાદેવ 301 વર્ષ જૂનું છે. મંદિર રણછોડજી મંદિર નો એક આગવો ઇતિહાસ છે. રણછોડજી મંદિરની વિસ્તારમાં શહેરમાં આગવી ઓળખ છે. અનેક કુદરતી આપત્તિઓ, રોગચાળા, અતિવર્ષા, ભૂકંપ આવ્યા, પણ રણછોડરાયજીના શરણે રહેતા આ ભક્તોને ઉની આંચ પણ નથી આવી. ભગવાનનો વિષય છે શ્રદ્ધાનો વિષય છે. આમ તો કહેવાય છે ને કે શ્રદ્ધાના વિષયને પુરાવાની જરૂર નથી હોતી, અને રણછોડરાયજીના ભક્તોને એમના અનેક અનુભવોમાં ભગવાનના સાક્ષાત્કારનો અનુભવ થાય છે. જાણે કે ભગવાન એમના સાથે છે, એમની પાસે છે, એ રીતનો અનુભવ એમને થાય છે. ભૂકંપમાં જોઈ લો, અમદાવાદ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક પશ્ચિમ અમદાવાદ જ્યાં ગગનચુંબી ઇમારતો છે, અને એક આ જૂનું અમદાવાદ જ્યાં કાચી માટીના મકાનો છે, રાયપુર, ખાડિયા, સારંગપુર. પણ રણછોડરાયજી અપાર કૃપા એવી કે જ્યારે શહેરભરમાં હાહાકાર થયો, ચીસો પડતી હતી, ટાવરો પડતા હતા નદી પાર અને દક્ષિણ અમદાવાદમાં, એવા સમયે આ જે રાયપુરના કાચી માટીની ઈંટોના બનેલા મકાનો છે, સારંગપુર, ખાડિયાના, એ રણછોડરાયજીની દયાથી મકાનો પડ્યા નહીં અને લોકો સલામત રહ્યા. અને રણછોડરાયજી એમના ભક્તોની સાથે રહે છે, એનો સાક્ષાત્કાર નહીં તો બીજું શું. ભગવાન વિષ્ણુના 8મા અવતાર એવા શ્રી કૃષ્ણ રાજા રણછોડરાયજી અહીં બિરાજે, પછી એમનો વાળ વાંકો ન થવા દે. એમને માખણ મિશ્રી અને મગસના લાડુ, રાજભોગના થાળ ધરાવાય છે, તો વળી શ્રદ્ધાળુઓ બાધામાં શીરો પણ ધરાવે છે, અને રાજા રણછોડ તેમના સૌના સંકટ હરે છે. ખાલી એક રણછોડજીને રવિવારે શીરો ધરાવો અને કામ થઈ જાય છે. એમ થાય કે તબિયત નથી સારી કે દીકરીને એડમિશનની પ્રૂફ હતું, તો એમ થાય તો રવિવારે સોજીનો શીરો ધરાવવાની બાધા રાખી હતી અને ભગવાને પાર કરી દીધું. 5-1 વર્ષ થઈ ગયા, ચામાં ઇસ્યુ થતો નહોતો, તો કંઈક સાસુ સસરા કંઈ બોલતા હતા આડું અવડું, એટલે કંટાળી ગઈ હતી. મને કે શીરો કોઈ કંઈ રસ્તો ખરો, મેં કહ્યું છે ભગવાનને માની, પણ એવી આવે કે બાબો આવે, એ સ્વીકારવું પડે તમારે. નાના કે આપણે કોઈ બી આવે, બેબી કે બાબો આવે, બે આપણા બરોબર જ છે. આવી વાત કરી પછી એ બેબી એમને જન્મ થયો. જન્મ થયા પછી એક આવો બનાવ બન્યો,
તો કે આ ફૂલ તાજું રાખવા માટેની એક પેડ લાવ્યા, ફૂલ અંદર રાખે ને તો ફૂલ તાજા રહે, એટલે એ ધીરે ધીરે બેબી છે ને ત્યાં પેડ ઘરે પહોંચી ગઈ, અને પેડ છે ને રહીને ટુકડો મોમાં મૂકી દીધો, અને બે પાંચ સાત મિનિટમાં છે ને ગળું આખું લીલું થઈ ગયું, અને એમની બેબીની એમની નજર પડી કે બેબીને કંઈ થાય છે, પણ કોઈ ઉઠ્યું નહીં, એટલે મને ફોન કર્યો, ફોન કરી મને કીધું કે ત્રિલોકભાઈ શું કરો છો, મેં કહું ઘરે જો, પાંચ એક મિનિટમાં આરતી ઉતરે છે, રણછોડરાયણી મંગળા ત્યાં જવું છું, તો કે એક કામ કરવાનું છે, કહું શું થયું, તો કે આવું થયું અને કંઈક રસ્તો કરીને બાધા રાખો, એટલે મેં શિરાણી બાધા રાખી, આરતી પતી અને ફરી એમનો ફોન આવ્યો મારી પર, આરતી પતીને બે એક મિનિટમાં ફોન આવ્યો કે એકદમ બધો ભાગ કોરો લીલા જેવો જતો રહ્યો છે અને નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે, હવે કોઈ ચિંતા નથી, મેં કોઈ ટેન્શન ના લીધી, ભગવાન આપણી જોડે જ છે. અમદાવાદમાં સારંગપુરના રણછોડરાય મંદિરમાં ભગવાનના તેજનો અનુભવ થાય છે, ભગવાન શ્રી કૃષ્ણની અનરાધાર કૃપા છે. મંગળામાં દર્શન કરવા, મેં દર્શન કરતી વખત ભગવાનને મેં આશ્રય પ્રાર્થના કરી તો હું તારો આટલો ભક્ત અને તે મને આ પરીક્ષા તે મારી પાસે લીધી એમ કહીને મેં રિપોર્ટો કરાયા, અને જ્યારે રિપોર્ટોનું રિઝલ્ટ આવ્યું ત્યારે મને ખરેખર રણછોડરાયની કૃપા, મારા પૌત્રી કે જે હોય મારા બધા રિપોર્ટો નહીં લાયા, અને ડૉક્ટરે બી એમ કીધું કે બીપીભાઈ ખરેખર તમે મોસ્ટ લકીએસ્ટ માણસ ગણાવો, 99.9% તમારામાં પોસ્ટેજનું કેન્સર જ આવે કે, અને છોટે મારા બધા રિપોર્ટો નહીં લાયા અને મને મારી જિંદગી બચી ગઈ. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના અનેક નામો છે, એમનો જન્મ તો મથુરાના કારાગૃહમાં થયો હતો, પરંતુ તેમના પિતા વાસુદેવ એમની સુરક્ષા માટે એમને ગોકુળ લઈ ગયા હતા. તેઓ કારાગારમાં જન્મ્યા અને તેમને જે કંઈ પ્રવૃત્તિમાંથી પસાર થવું પડ્યું અને પિતાજી એમને ત્યાંથી ગોકુળમાં લઈ આવ્યા, અને ત્યારબાદ જે લીલાઓ તેમણે કરી તે લીલાઓથી આપણે નાના બાળપણમાં જ્યારે બાલકૃષ્ણ હતા ત્યારે નાગદમનથી તેમણે પોતાના પરાક્રમી જે એમનો પોતાનો એક એક આગવો એમનું ઓળખ છે એ પરાક્રમથી એમણે શરૂઆત કરી તેઓ આગળ વધતા ગયા. જ્યાં તેઓ ગાયો ચરાવતા અને ગોપ બાળો સાથે માખણ ચોરી કરતા, રાધાજી અને ગોપીઓ સાથે રાસ રચાવતા, અને ગુરુ સાંદીપનીના આશ્રમે સુદામા સાથે અભ્યાસ કરતા, અને મોટા થઈ એમણે મથુરામાં મામા કંસનો વધ કર્યો. ગોકુળ નગરીમાંથી મહાભારતના કૃષ્ણ બનવા માટે આપણા પશ્ચિમમાં દ્વારિકામાં આવ્યા. એ દ્વારિકા આપણે લોકવાયકામાં સાંભળીએ છીએ, એ દ્વારિકા સાક્ષાત વિશ્વકર્મા ભગવાને જ બનાવ્યું છે. મહાભારત યુદ્ધમાં અર્જુનના સારથી બની ગીતાનું જ્ઞાન અને કર્મનો સિદ્ધાંત આખી દુનિયાને આપ્યો. રામાયણ કાળની સમાપ્તિ પછી જાંબુવાન સૌરાષ્ટ્ર પાસે બરડાના ડુંગરોની ગુફામાં રહેતા હતા. તેમની પાસે અદ્ભુત મણિ હતો, તે મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવાનની ગુફામાં પહોંચ્યા હતા. જાંબુવાને શરત કરી હતી કે મારી સાથે યુદ્ધ કરો, પણ એ મણિ મારી પુત્રી જાંબુવતી સાથે લગ્ન કરો એના દહેજ રૂપે આપીશ, અને આમ જાંબુવતી સાથે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા. સારંગપુર રણછોડરાયજી મંદિરમાં શ્રી જાંબુવતી માતા રાજા રણછોડરાય સાથે બિરાજે છે. ગઈ તો શ્રીનાથજી કે ડાકોર કે ગઈ હઈશ, પણ ત્યાં આગળ એકલા ભગવાન ઉભેલા હોય છે. જ્યારે અહીંયા સારંગપુરના જે મંદિર છે એમાં જાંબુવતી માતા સાથે ઉભેલા છે, અને દર્શનનો લાવો મળ્યો, અને આનાથી કદાચ શ્રદ્ધા મારી વધારે વધતી જશે એવું લાગે છે. સારંગપુર અમદાવાદના સૌ ભક્તોનું માનવું છે કે ભગવાન રણછોડરાય આજે પણ અહીં જ વસે છે. એટલે કંઈક સારું કામ હોય તોય મંદિર આવવાનું, અને કંઈક એવું બન્યું હોય કે જે આપણને મગજમાં ટેન્શન થઈ ગયું હોય તોય રણછોડરાયના દર્શન કર્યા વગર મને ના ચાલે. મારો દીકરો અત્યારે અમેરિકા છે, વિઝા મળ્યા પહેલાં આવ્યા હતા અને વિઝા લઈને આવ્યા પછી પણ આવ્યા હતા, એટલે અમને કંઈ પણ અંદર મૂંઝવણ જેવું કંઈ પણ થાય કે કંઈ પણ અમે દર્શન કરવા પહેલાં આવીએ છીએ, અને સારું થાય પછી પણ આવીએ છીએ. એ રણછોડજીની જોડે તો અમારો જન્મ જન્મનો નાતો છે એવું કહેવાય, એટલે અમને તો રણછોડરાયજી એકદમ ફળેલા છે. એમને કહેવું બી નથી પડતું કે મારે શું જોઈએ છે અથવા અમારે શું જોઈએ છે, એ આંખો બંધ કરીને જ્યારે વિનંતી કરીએ ત્યારે આપણા મગજમાં ચાલતી મુશ્કેલી જાતે સમજી લે છે.
ભગવાનની કૃપા હંમેશા અમારા પર રહી જ છે. જ્યારે તકલીફમાં હોઈએ નહીં, આનંદમાં હોઈએ, કંઈ સારું થયું છે તો પણ ભગવાનને યાદ કરીએ છીએ કે ભાઈ ચલો બધાનું આપણું આટલું સરસ થયું તો આપણે રણછોડજીની પૂજા કરીએ અથવા રણછોડજીને મળવા. અમે લોકો હંમેશા દર પૂનમે આવતા જ હોઈએ, ન અવાય તો પાંચમ સુધીમાં પણ આવી જવાનું, એવી રીતે નિયમ રાખ્યો છે. બોળમાં એકબીજાને મળે ત્યારે જય રણછોડનો જયનાદ કરે છે. જય રણછોડ, જય રણછોડ. જૂના અમદાવાદના લોકો તેમને રાજાની જેમ જ પૂજે છે અને માન જાળવે છે. મોડર્ન હોવું એટલે ભગવાનને ભૂલી જવું એવું ના હોય. રાજા રણછોડરાય તો અમારા હૈયે વસેલા છે અને રાજા રણછોડરાય તો અમારા ઈષ્ટ દેવ છે. છેલ્લા 25 વર્ષથી અમે નદી પારના પશ્ચિમ વિસ્તારમાં રહીએ છીએ, પરંતુ મંદિરના દરેક તહેવારો અને પ્રસંગોની ઉજવણીમાં અમે ભાગ લઈએ છીએ અને અમે અહીંયા આવીએ છીએ. રાજા રણછોડરાય સામે અમે હાથ લાંબો કરીને ઊભા રહીએ તો પણ કશું એવું નથી કે અમારું નથી સાંભળતા. હાથ લાંબો કરીએ કે ના કરીએ એ અમારા મનને વાંચી લે છે અને અમારા દરેક કાર્ય સરળતાથી અને સહજતાથી પાર પાડી દે છે. હા, મોસ્ટ ઓફ લાઈફમાં નેગેટિવિટી હોય તો અહીંયા આવ્યા પછી પોઝિટિવિટી સારી મળે છે, માઇન્ડ ઉપર સારી ઇફેક્ટ થાય છે. હા, ક્યારેક મતલબ પ્રિપેરેશન કરવાનું મન ના થતું હોય. હાલ હું CA કરું છું, CA ફાઉન્ડેશનની એક્ઝામ આપું છું. એમાં ઓલરેડી 2-3 અટેમ્પ આપી દીધા છે પણ થોડા થોડા માર્ક્સ માટે હું રહી જાઉં. તો જ્યારે પણ એવું થાય કે ના હવે આગળ નથી વધવા તે, ત્યારે અહીંયા આવ્યા પછી આમ મનમાં એક પોઝિટિવિટી આવે કે ના હવે આગળ હજી થોડી મહેનત કરીને નીકળી જવાશે એવી રીતના. તો મારી કોલેજ હમણાં 2nd 3 વર્ષ કમ્પ્લીટ થાય એટલે જ હું આજે શ્રીફળ લઈને આવી કે જેને આવી રીતે 3 વર્ષ પતી ગયા સુખ શાંતિને, જેવું મારે કોલેજ લાઈફ જોઈતી હતી ને એવી મળી ગઈ. અને હવે પહેલાં મને એવું ખબર જ નથી કે હું શું કઈ ફિલ્ડ લઉં કે શું કરું, અને અત્યારે હાલ મને એવો વે મારો ક્લિયર છે કે ના મારે આ કરવું છે. એટલે આજે હું સ્પેશિયલી રણછોડજીએ થેન્ક યુ કહેવા જાઉં છું. આ મંદિરની દિવાલો ઉપર લખેલા લેખ અમેરિકા, ઇંગ્લેન્ડ, દુનિયાભરના દેશોમાંથી લાખો રૂપિયાનું સેવાદાન આપનારના નામો, એ રાજા રણછોડરાયને ભૂલ્યા નથી તે જોડાણ દર્શાવે છે. મારા દાદા પણ રણછોડજી દર્શન કરવા આવતા હતા, મારા પપ્પા પણ આવતા હતા. મારા પપ્પા મણિનગર ગયા પછી પણ છેલ્લા 25 વર્ષથી બને ત્યાં સુધી રોજ રણછોડજી દર્શન કરવા આવે છે. હું અઠવાડિયામાં એકવાર અચૂક દર્શન કરવા આવું છું. તકલીફ પગની તો રિક્ષા કરીને દર પૂનમે આવવાનું વિચાર્યું હોય મગજમાં કંઈક આપણા કામ થશે ને રણછોડજી કરશે તો એ થાય જ. રણછોડરાયજી મંદિરની પોતાની એક દિનચર્યા છે, કારણ કે રાજા છે રણછોડરાય, બધું નિયમિતપણે થાય. અને અહીંના લોકો રાજા રણછોડને પથ્થરની મૂર્તિ નથી માનતા, સાક્ષાત પ્રગટ રણછોડરાય એવું માને છે. સવારની મંગળા આરતીમાં તમે આવો તો એ રીતની મુદ્રાઓ કરે છે, એમને આસન આપે છે, એમને બેસાડે છે, એમને પોઢાડે છે અને એ બધી મુદ્રાઓ દ્વારા એવા ભાવ પ્રગટ કરે છે કે રણછોડરાય સાક્ષાત ત્યાં છે. એમને મંગળા આરતીથી જગાડાય છે. સવારની મંગળા આરતીમાં તુલસી પત્રનું વિશેષ મહત્વ છે. માતા તુલસીજી ભગવાન શ્રી કૃષ્ણ પત્ની પણ ગણાય છે, માટે જ તો મંદિરોમાં તુલસી વિવાહના આયોજન થતા હોય છે.
કે આપણે જમતી વખતે તુલસી મૂકીએ કે પ્રસાદમાં તુલસી મૂકીએ તો જ ભગવાન એ ગ્રહણ કરે છે. 61 વર્ષથી તુલસીની સેવા હું કરું છું નાની મોટી, પણ રોજના હું 1.25 કલાક ચૂંટવામાં અને 1.25 કલાક સાફ કરવામાં પ્લસ એને ધોઈને મૂકવામાં, એને પાછું ગરમી હોય તો એને પાછા બપોરે પાણી છાંટીને મૂકવામાં, આ સેવા મારી 24 કલાકની તુલસી માટેની ચાલુ. એ તુલસીજીના પદ છે ને એક જાતના ઉપનિષદના જ પદ છે, અને એમાં અમારે રણછોડજીની તિથિ છે એમાં ત્રીજે તુલસીજીના વન પ્યારા એવી રીતનું કહીને કહે છે કેમ કે બોડાણો જ્યારે દ્વારકા જતો હતો ડાકોરથી ત્યારે 11 ના દિવસે ચાલતો નીકળે અને 15 ના દિવસે દ્વારકા પહોંચતો હતો, તો એના હાથમાં તુલસીનો છોડ એ રોપેલો લઈ જતો હતો અને એ તુલસી ભગવાનને ધરાવતો હતો. ભગવાનના શૃંગારનો સમય થાય છે એટલે રણછોડ રાયને રાજા જેવા શણગાર સજાવાય છે. રેશમી વસ્ત્રો, રત્ન અલંકારો અને ફૂલોથી શણગાર કરાય છે અને શણગારના દર્શન માટે ભક્તો આતુરતાથી દ્વાર ખુલે તેની રાહ જોતા હોય છે. પટ ખુલતા જ રાજા રણછોડની જયનો નાદ થાય છે. કાળા પથ્થરમાંથી બનેલ ચતુર્ભુજ સ્વરૂપની મૂર્તિ અહીં બિરાજમાન છે, જે કૃષ્ણ ભગવાનનું સૌથી સુંદર સ્વરૂપ છે. એમના 4 હાથમાં પદ્મ, ગદા, શંખ અને ચક્ર હોય છે. અહીં દર્શન કરનાર ભાવ વિભોર થઈ જાય છે અને ભગવાનનો શણગાર જોઈ તેમનું મન ભક્તિભાવમાં લીન થાય છે. જે રીતે આપણે દિવસની પ્રવૃત્તિઓમાં જોડાઈએ તેમ સવારે ભગવાનનો રાજભોગ પણ તૈયાર થવા લાગે છે, જેમાં પૂરી, શાક, કઠોળ, મીઠાઈ, નમકીન અને દાળ ભાત ધરાવાય છે. 5 ભોગ આખા દિવસમાં ધરાવવામાં આવે છે. જન્માષ્ટમી અને દિવાળીના અન્નકૂટમાં તો રાજભોગમાં 1000 મીઠાઈઓ અને ફરસાણ ધરાવાય છે. શૃંગાર આરતીથી સજાવાય છે, રાજભોગ ધરાવાય છે, પછી ભગવાન વિશ્રામ કરે છે એ સાંજે ઉઠે, પછી સંધ્યા આરતી થાય છે અને શયન આરતીથી એમને સુવડાવાય છે. આ મંદિરની આખી દિનચર્યા છે. એટલે મંદિર સંસ્કાર આપે છે અને આખી જીવન પદ્ધતિ માણસને કઈ રીતે ધર્માચરણ કરવું એ શીખવાડે છે. આમ તો 200-500 ભક્તો આવે, પણ જન્માષ્ટમી, દિવાળી અન્નકૂટ અને હોળી ફૂલદોલમાં લાખો ભક્તો ઉમટે છે. શ્રી રણછોડ રાય ટેમ્પલ ટ્રસ્ટ આ મંદિરનો વહીવટ અને સંચાલન કરે છે. ખાસ કરીને જન્માષ્ટમી અને અન્નકૂટ પર અહીંયા એટલી મોટી જનમેદની દર્શન કરવા આવે છે કે સ્ક્રીન તથા અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ઉપરાંત પણ એ દિવસો દરમિયાન વ્યવસ્થાનું સ્પેશિયલ આયોજન કરવામાં આવે છે. ખૂબ સ્થાનિક લોકોનો સહકાર મળી રહે છે અને સ્થાનિક લોકો ઉપરાંત આપણે જરૂર પડતા સિક્યુરિટી ગાર્ડ, અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જન્માષ્ટમીમાં લાખો ભક્તો ઉમટે છે. ગુજરાતમાં ડાકોરની અંદર ઠેર ઠેર, ગામડે ગામડેથી જે રીતના ધજા ચડાવવા જાય છે તે જ પ્રમાણેનો સિલસિલો અહીંયા હોય છે. સવારના પરથી મંડે માનો મેળામાં ઉમટી પડે છે અને છેક સાંજ સુધી ખુલ્લા મને ખુલ્લા દિલે હોળી અહીં ઘડી રમે છે અને જેટલી ધજાઓ ડાકોરમાં ચડે છે તેવી જ રીતે, તેવી જ પ્રણાલીથી અહીંયા ઘડી
લોક સમુદાય અહીંયા આગળ આખો દિવસ હોળી આમ રમે છે, ગુલાલ ઉડાડે છે, પુષ્કળ મોજ મજા કરે છે. ઠાકોરજી સાથે હોળી રમ્યાનો ખૂબ જ ખૂબ જ અનેરો લાવો એ લોકો લે છે. હોળી ફૂલદોલમાં લાખો ભક્તો ઉમટે છે. બસ લગભગ અહીંયા રહેતા ત્યાંથી 10 વર્ષે આવવાનું એટલે આવવાનું અનુભવ તો એમ કહીએ કે આમાં કોઈ પણ સંકટ આવ્યા હોય, આર્થિક છે, સામાજિક છે, ગમે તે હોય, ઉગાર્યા છે એનું નામ દઈએ એટલે આપણે ઉગારી લે. જેમ કે મારી છોકરીઓ વિઝા નહોતો આવતો, બહુ તકલીફ હતી. એટલે હું રાજા રણછોડ મારી ઊંડી સ્વીકારતો હતો. સામાળિયા શેઠ નરસિંહ મહેતાએ સ્વીકારી, રાતે આવી ગયો વિઝા. 3 વાગે રાતે દર્શન કરવા આવ્યો હતો અહીંયા બંધ મંદિરમાં. ડેલી આવવાનું, ડેલી સવારે 9:30 બસ. અસમ કૃપા, જોરદાર કૃપા એમ. ભગવાન ધારું કામ પાર પાડે બધા પાર. અડધી રાત્રે આપણા ઊંઘમાંથી ઉઠાડે, આપણને જગાડે એવા પાર પાડે. અડધી રાત્રે ક્યાંય બી તકલીફો આવી ન પૂરે. વીસ વર્ષથી દરરોજ આવું છું, હાથો હાથ કામ કરી આપે. અનુભવ માટે એટલું કહું, એક વખત તમે અરજ નાખો તો કામ થઈ જાય છે 100%. કાકા રણછોડીમાં ડેલી આવતા હતા અને એમને છોકરીના ઘરે લગ્ન હતા, છોકરીના ઘેર લગ્ન હતા. તો અધા લગ્ન છોકરીને એમના ઘેર એની પાસે રૂપિયા નહોતા, એમની અખી કઠ્યા એની પાસે રૂપિયા નહોતા. તો રણછોડની પાસે આવી પગરી પડ્યા, કાકા ઊંધા નમસ્તે કરીને રોયા દી થયા. કાકા તો કે પછી કાકા પડીને બહાર આવ્યા અને પછી એમને કીધું કે એક ભાઈ તમારા જેવા હેન્ડસમ કાકા બેગ મારી રાખો ને, કાંઈ હું આવું અંદર મળી મંદિરમાં કે છે. તો એ ભાઈએ કાકાએ બેગ રાખી એમને. તો કાકા પછી અહીં રહ્યા 2 કલાક, 3 કલાક, 4 કલાક, પણ એ ભાઈ બહાર આવ્યા નહીં. પછી એ કાકા ઓફિસમાં ગયા કે ભાઈ આ બેગ તમે રાખો, કોઈ ભાઈ મને આપીને ગયા જે આવે તમે આપી દેજો કે છે. પછી એ કોઈ ભાઈ બહાર આવ્યા નહીં અને કાકા હસી રહ્યા ને ભાઈએ હસી રહ્યા. ફરી કાકાએ કહેલો કે તમારી બેગ તમે લઈ જાઓ કે તમે તમારા નથી તમારા રાખે, તમે જે હોય તમે ઘેર ખોલજો. તો અમને રૂપિયાની છપ્પીઓ કાકાના ઘેર એ બેગમાં. છોડજીની પૂનમ ભરું છું. મારા દીકરાની વહુ રિસાઈને જતી રહી હતી, પ્રેમ લગ્ન હતું, રિસાઈ જતી રહી. ડિવોર્સની નોટિસ મોકલ્યા પછી રણછોડરાએ કૃપા કરી અને પાછી આવી ગઈ. આજે મારા ઘરે 8 મહિનાની દીકરી બી છે વહુને. રણછોડરાય નરસિંહ મહેતાની હુંડી સ્વીકારીને આવે છે, કુંવરબાઈનું મામેરું પૂરું કરવા આવે છે. એમ દરેક ભક્તો જે શ્રદ્ધા રાખે છે રણછોડરાય ઉપર, એના કાર્ય કરવા રાજા રણછોડ આવે જ છે. મારી પાસે કશું નહોતું, પણ અમારા એક સંબંધીએ કીધું કે ભાઈ સારંગપુરના રણછોડજી જવાનું રાખો. જ્યારથી અમે આવ્યા ત્યાર પછી મારા ઘેર કોઈ વાતની કમી નથી અને દર પૂનમે અમને રાજા રણછોડ અહીંયા બોલાવે છે અને અમે પ્રાંતિથી દર્શન કરવા આવીએ છીએ. જય રણછોડ માખણ છો. જે લોકો ડાકોર ના જઈ શકતા હોય ને અહીંયા આગળ દર્શન કરે તો ડાકોર બરાબર જ છે. ડાકોર કરો કે અહીંયા કરો, એક જ દર્શન છે. અમારી સાથે આજે અમે એમની સાથે હોળી ખેલ રમ્યા છીએ. અમને એટલો બધો આનંદ થાય છે અહીંયા આવ્યા પછી કે અહીંયા આગળ પબ્લિક કાયમ માટે આટલી જ હોય છે. એવું નથી કે બધી ડાકોર ગઈ છે, છતાં પણ આજે તમે જોઈ શકો કે આટલી બધી પબ્લિક અહીંયા છે. કેમ કે આજે ભગવાન રણછોડરાય ઉપર અપાર શ્રદ્ધા છે. આ મંદિર રણછોડરાયનું છે, કાંજીનું છે, કાંજી નટખટ છે. એક વાર નહીં 10 વાર દર્શન કરીએ તો પણ એમ થાય છે કે ફરી એક વખત દર્શન કરી લઈએ, ફરી એક વખત દર્શન કરી. આ જ એમની લીલા છે, એટલે અમને શ્રદ્ધા છે. એટલે અમે આવીએ છીએ, દર પૂનમે મંગળા કરવા આવીએ છીએ. ઘણા લોકો અહીંયા ચાલતા આવે છે, કંઈક લોકો બાધા રાખે છે અને એમની બાધા સફળ પણ થાય છે. આ જ કાનાની લીલા છે. જય રણછોડ. પહેલાં કાર્તિકી પૂનમે અમારા ઘરે રણછોડજી અને લાલજીની સેવા છે, રાજસેવા, જ્યાં બધા ઉત્સવ થાય છે. અને કાર્તિક 11 અમે ત્યાં મંદિરે ઘરે ધજા ચડાવીએ, 5 દિવસ ઘરે ધજા રાખીએ. અને કાર્તિકી પૂનમે અહીંયા એ વખતે ડાકોર જતા હતા દાદા પહેલાં ધજા ચડાવવા. પછી અમુક વર્ષો પછી અશક્ત થવાના કારણે એમણે એવું મનોમન નક્કી કર્યું કે હવે જઈ નહીં શકું એમ. તો ભગવાને એમને સપનામાં આવીને કીધું, તું અહીંયા સારંગપુર નજીકમાં રણછોડજીનું મંદિર છે ત્યાં આવીને તારી ધજા ચડાવજે અને એ વખતે મારી હાજરી તને ત્યાં અનુભવાશે. એટલા વર્ષોથી અહીંયા આગળ ધજા આપણે કાર્તિકી પૂનમે અહીંયા ચડાવીએ છીએ. હા, એટલે એવી એક એમની ભાવના હતી કે હું રણછોડજી ડાકોર ધજા ચડાવું છું, પણ હું અહીંયા ચડાવીશ તો મને દર્શન તમારા થશે કે નહીં એમ. તો એમને એવું ભગવાને કીધું કે ભાઈ તું અહીંયા આગળ ધજા ચડાવીશ એ દિવસે તો ત્યાંનું સ્વરૂપ જ તને દેખાતું હોય એવો અનુભવ થશે તને. કાનો ગો ઉલડા વાળો મીઠી મીઠી મોરલી વાળો કાયો નો
છેલ્લા કેટલાક વર્ષોથી અમારા મંદિર તરફથી અહીંયા સાધુ સંતોને વિનામૂલ્યે રાજભોગના સમયે આપણે ભોજન મીઠાઈ સાથે અને ફરસાણ સાથે આપતા આવીએ છીએ. એમાં આવનાર દર્શનાર્થીઓને ખૂબ જ રણછોડરાય ઉપર શ્રદ્ધા હોય છે કે જેમનું કોઈ સારું કાર્ય ઘરમાં થયું હોય કે સારો પ્રસંગ હોય, કોઈની વર્ષગાંઠ હોય કે કોઈ એમના ત્યાંની કોઈની તિથિ આવતી હોય તો અહીંયા આગળ પૈસા જમા કરાવી જાય છે અને એ પૈસા દ્વારા અથવા તો આવેલી ચીજ વસ્તુઓ દ્વારા અમે સાધુ સંતોને એના મૂલ્યે ભોજન એટલે કે પ્રસાદનું વિતરણ કરતા હોઈએ છીએ. આવી રીતના ઉત્તરાયણના દિવસે પણ લગભગ 10,000 માણસનું પણ અમે ભંડારાનું આયોજન કરતા હોઈએ. જેની જેવી શક્તિ, જેની જેવી મનની ઈચ્છા, કોઈ વ્યક્તિ આવીને એમ કે મારે એક જ માણસને ભોજન કરાવવું છે તો આપણે એ પણ છૂટછાટ છે. કોઈ એમ કે મારે સમગ્રનું ભોજનને આજે સેવા આપવી છે તો પણ છૂટછાટ છે. કોઈ પણ વ્યક્તિ એમ કે હું અનાજ પાણી કે મીઠાઈ કે ફરસાણ લેતો આવીશ તો પણ છૂટછાટ આપવામાં આવે છે. અને એ એમની જાતે આવી અને એ લોકોને ખવડાવે પીરસે તો પણ અમે એલાઉ કરીએ છીએ. એમાં કોઈને કોઈ પણ જાતના બંધન હોતા નથી. અને હાલમાં ઉપર થોડું નવું નિર્માણ થઈ રહ્યું છે, સુદર્શન ચક્ર આ શિખર પર લગાવેલ છે, પ્લસ કળશ પૂજા જે કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સોનાના વર્કથી મઢવામાં આવ્યું છે. દરવાજો સિંહાસન સોનાના વર્કથી મઢેલ છે અને એક સ્વજન અને પોતાના પ્રસંગે નાનો મોટો ભંડારો કરી શકે તે માટે પણનું એક આયોજન અત્યારે કામ ચાલી રહ્યું છે. અને એ માટેના જે પ્રયાસો હોય પ્રસાદના, કે લોકો પ્રસાદ લઈ શકે અને પોતે ધન્ય થઈ શકે, એ જ અગત્યનો સંસ્થાનો હેતુ છે. અને સંસ્થા જ્યાં પણ ખાડિયા વિસ્તારમાં કે અન્ય નાની મોટી જરૂરિયાત ઊભી થાય ત્યાં તેની મર્યાદાની અંદર રહી અને પૂરતા પ્રયાસો કરે છે. મંદિરમાં આવેલો પૈસો રીરોટેટ થાય એ લક્ષ્ય આ કમિટીનું છે અને એ માટેના નિર્ણયો લેવામાં આવે છે. ભાવિક કાર્યક્રમોનું પણ ઘણું આયોજન છે. મંદિરના વિકાસની સાથે ખૂબ શ્રદ્ધાળુઓના સહકારથી સાથથી આજે મંદિરે વિરાટ રૂપ ધારણ કર્યું અને મંદિર એ સ્થિતિમાં આજે આવ્યું કે ડાકોર પછીના રણછોડજીના મંદિર તરીકે ઓળખાવા માંડ્યું. આ સાથે આપ સૌને નમ્ર વિનંતી કે આપ સૌ તો રણછોડજી મંદિર આવો જ છો, વાર તહેવારે ઉત્સવે આપ જરૂરથી પધારો. અંતમાં એટલું જ કહીશ કે ભગવાન વિષ્ણુના 8મા અવતાર કૃષ્ણ ભગવાન અહીંયા રણછોડ રાયના સ્વરૂપે બિરાજે છે અને એ બેઠા છે સાક્ષાત, કોઈ મૂર્તિ નથી. ગદા શંખ ચક્ર અને પદમ લઈ ચતુર્ભુજ સ્વરૂપે એ સૌના કામ કરે છે અને અહીંના લોકોની આસ્થાનું પ્રતીક છે. એમના કામ થાય છે, રાજા રણછોડ એમની સાથે છે. જય રણછોડ.